બનાસકાંઠા જિલ્લાના દાંતાના દલપુરા ગામે પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળના સોલાર પ્લાન્ટનો વિવાદ વકર્યો છે. 70 એકર જમીન પર પ્લાન્ટ સ્થાપવા સામે ગામના જ 400 જેટલા ખેડૂતોએ બાયો ચડાવી છે અને સાથે જ આવેદન આપી અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આદિવાસી સમાજ સાથે અવારનવાર અન્યાય થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આદિવાસી સમાજનો ગઢ ગણાતા દાંતા તાલુકાના દલપુરા ગામે 70 એકર જમીનમાં પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ દ્વારા સોલાર પ્લાન્ટ સ્થાપવાની હિલચાલ સામે દલપુરા ગામના 400 ખેડૂતો લડી લેવાના મૂળમાં છે. ખેડૂતોને તેમના પરિવારની મહિલાઓએ દાંતા પ્રાંત અધિકારી અને દાંતા પોલીસને આવેદન પાઠવીને આ પ્રસ્તાવિત સોલાર પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે પૂર્વ ધારાસભ્ય દ્વારા તેમની જમીનને છેતરપિંડી આચરીને પડાવી લીધી, હવે તેના પર ગેરકાયદેસર રીતે સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ વસંતભાઈ ભટોળના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ અમારા લોકોનો બહુ અન્યાય કરી રહ્યો છે. લોકોને ખબર જ નહીં એ રીતે એમને ખાતે ચડાઈ અને અમારા ગામની અંદર સોલાર પ્લાન્ટ ચાલુ કરી દીધેલ છે. તે સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે એ અમે ઘણી બધી રજૂઆતો કરી છે પણ એ કોઈ પણ ધ્યાને લેતા નથી અને મામલતદાર કચેરીથી 3/7/19 રોજ એક નોંધ પડી છે, એમાં કલેક્ટર સાહેબનો ના હુકમ ના રદ કરેલ છે, તેમ છતાંય કામ ચાલુ છે. દલપુરા ખાતેથી ઢોલ વગાડીને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો દાંતા પહોંચ્યા હતા અને નારાઓ લગાવીને વસંત ભટોળ સામે અનેક આક્ષેપો કર્યા હતા. પ્રાંત કચેરી ખાતે ખેડૂતો આવતા આખું પરિસર ભરાઈ ગયું હતું, સાથે મહિલાઓએ સરકારી કચેરીએ પહોંચીને છાજિયા લીધા હતા. વડીલ લોકો પહેલા હતા ને ગરીબ હતા, એમને ખબર નથી પડતી કે અમારી જમીન જતી રહેશે એવી રીતે આ તે છેતરપિંડી કરીને પછી આ જમીન લઈ લીધી છે, એટલે હવે જાગૃતિ હશે પણ અમારી જમીન પાછી માગણી કરવા માટે આ બધા લોકો ભેગા થયા છે. તે અમારી જમીન ની જરૂર છે આવ્યા છીએ ને અમારે કદ સરકારને વિનંતી કરવી છે કે અમારા આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એનો ન્યાય મળવો જોઈએ. આટલો પરિવાર રસ્તા ઉપર આવી ગયા છે, 100-200 પરિવાર રોડ ઉપર આવી ગયા. અત્યારે અમારે કોઈ છૂટાયેલા નેતા નથી આવતા, પણ છૂટાયેલા નેતા કોઈ નથી આવતા. તો પ્રાંત અધિકારીએ પણ તેમની રજૂઆતને યોગ્ય કક્ષા સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. એઓની મુખ્ય રજૂઆત તેઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બાબતની હતી. તેઓની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએ તેનો નિકાલ થાય, સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગવાઈઓને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે તેવો પ્રયત્ન કરીશું. થોડા સમય અગાઉ રેલવે પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ વિરોધ કરતા જોવા મળ્યો હતો, ત્યારે ફરી એકવાર દલપુરામાં આદિવાસી ખેડૂતોએ પોતાની જમીનને બચાવવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું છે. ખેડૂતોએ સમગ્ર મામલે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, દાંતા.